નમસ્કાર, મારી ચેનલ પર આપનું સ્વાગત છે. માણસ પોતાનું વિચારવાની રીત અને એટીટ્યૂડને બદલીને પોતાનું ફ્યુચર બદલી શકે છે. અગર તમે તમારી અત્યારની લાઈફથી ખુશ નથી તો બદલાવની જરૂર છે. લાઈફ બદલવા માટે પહેલાં આપણી પર્સનાલિટી બદલવી જરૂરી છે, કારણ કે આપણી પર્સનલ લાઈફ આપણી પર્સનાલિટીનું જ રિફ્લેક્શન છે. પર્સનાલિટી અને પર્સનલ લાઈફમાં શું કનેક્શન છે એ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. એક છે મિસ્ટર એ, જે 20 વર્ષનો છે, જે પોતાના મિત્રો વિના બિલકુલ બી નથી રહી શકતો. એન્ટરટેનમેન્ટ એની ફર્સ્ટ પ્રાયોરિટી છે. કોઈ સ્કિલ શીખવાની ઈચ્છા નથી અને શીખવામાં ઇન્ટરેસ્ટ પણ નથી. ફ્યુચરમાં શું કરવું એ કંઈ નિશ્ચિત ગોલ સેટ નથી. એનું ફ્યુચર શું હશે? નો ડાઉટ એ નેક્સ્ટ 5 યર્સમાં કંઈક તો કરશે, બટ વિધાઉટ ગોલ લાઈફમાં સેટલ થતા ટાઈમ લાગશે. બીજી તરફ છે મિસ્ટર બી, જે 20 વર્ષનો છે. એનું ફ્રેન્ડ સર્કલ નાનું છે. લાઈક માઇન્ડ પીપલ જોડે જ ફ્રેન્ડશીપ કરે છે. એના ગોલ સેટ છે, રોજ એક એક નવું શીખવા માટે રેડી છે. મોબાઈલમાં ફક્ત કામની જ વસ્તુ જોવે છે, જેનાથી કંઈક એને જાણવા મળે. ટાઈમપાસ કે એન્ટરટેનમેન્ટ માટે મોબાઈલમાં ટાઈમપાસ નથી કરતો. સો હુઝ પર્સનાલિટી ઇઝ બેટર? ઓબ્વિયસલી મિસ્ટર બી, બીકોઝ એની થિંકિંગ એની પર્સનલ લાઈફમાં એના ગોલની ક્લેરિટી છે કે એને લાઈફમાં શું અચીવ કરવું છે. મોસ્ટલી આ એજમાં આપણે બધાની પર્સનાલિટી મોસ્ટલી પર્સન એ જેવી હોય છે, બટ આપણે આપણી પર્સનાલિટી મિસ્ટર બી જેવી બનાવવી પડશે. સો એ બદલાવ માટે આપણે શું કરવાની જરૂર છે? ફર્સ્ટ થિંગ, નેવર કમ્પ્લેન એટીટ્યૂડ. શું તમે જાણો છો, સક્સેસફુલ લોકો વર્ષના 365 દિવસમાંથી એક પણ દિવસ કોઈ પણ પ્રોબ્લેમ માટે કમ્પ્લેન નથી કરતા. જ્યારે કોઈ સક્સેસફુલ હોય તો એના પ્રોબ્લેમ પણ એટલા જ મોટા હોય છે, બટ એ બ્લેમ ગેમ નથી કરતા. ખબર છે એ લોકો આવું કેમ કરે છે? કારણ કે અગર આપણે કોઈને બ્લેમ કરીએ છીએ તો આપણે એ વસ્તુ માટે હાથ ઊંચા કરી દઈએ છીએ. આપણે એ વસ્તુને રિઝોલ્વ કરવાની કે બીજા ઓલ્ટરનેટ શોધવાનો વિચાર નથી કરતા, બટ બીજા પર બ્લેમ મૂકીને એ વસ્તુને જવા દઈએ છે. સો હુ ઇઝ એટ ધ લોસ? આ જ મોટો ડિફરન્સ છે સક્સેસફુલ પીપલ અને અનસક્સેસફુલ પીપલમાં. સક્સેસફુલ પીપલ કોઈની રાહ જોઈને નથી બેસતા, એક પ્રોબ્લેમમાંથી બીજું ઓલ્ટરનેટ શોધે છે અને ટ્રાય કરે છે જ્યાં સુધી સફળતા ના મળે. અગર બ્લેમ કરીને બેસી જઈશું તો આપણે આપણી પ્રગતિ ત્યાં જ અટકાવી દઈશું. સો જ્યારે પણ ટાઈમ કે પ્લાન આપણા પ્રમાણે ના ચાલે ત્યારે ફ્રસ્ટ્રેટ થઈને કે કોઈના પર બ્લેમ કરીને બેસી નહીં જવાનું, બટ એનું ઓલ્ટરનેટ શોધવાનું એન્ડ કીપ ગોઈંગ. સેકન્ડ ક્વોલિટી છે યુઝ યોર સબકોન્શિયસ માઇન્ડ ટુ ચેન્જ યોર લાઈફ. સબકોન્શિયસ માઇન્ડની હેલ્પથી તમે તમારી જે કાંઈ પણ પ્રોબ્લેમ છે એને રિઝોલ્વ કરી શકો છો. સપોઝ તમને નાની નાની વાતે ગુસ્સો આવે છે અથવા તો ઇરિટેટ થઈ જાઓ છો, તો ડેલી સૂતા પહેલાં અફર્મેશન્સ બોલો. આઈ એમ કામ પર્સન, આઈ એમ હેપી પર્સન. તો ધીરે ધીરે તમારા નેચરમાં ચેન્જ આવવા લાગશે. અફર્મેશન્સ સબકોન્શિયસ માઇન્ડમાં મોકલવા પર તમારા બિહેવિયરમાં ચેન્જ આવશે. નેક્સ્ટ ટાઈમ ગુસ્સો આવે ત્યારે એક સેકન્ડ માટે તમારું માઇન્ડ તમને યાદ કરાવશે કે યુ આર કામ પર્સન. સો એ ટાઈમ પર યુ હેવ ટુ ટેક એક્શન એન્ડ એ મુમેન્ટ પર ગુસ્સાને શાંત કરી શકશો. સેમ વસ્તુ ગોલ સેટિંગ માટે કરી શકો છો. આજના વર્લ્ડમાં ઇન્ફોર્મેશન્સ બહુ બધી અવેલેબલ છે. તમારે કોઈ ગોલ અચીવ કરવો છે એન્ડ એના રિલેટેડ તમે બધી ઇન્ફોર્મેશન્સ પણ લઈ લીધી એન્ડ નાવ યુ આર કન્ફ્યુઝ્ડ હાઉ ટુ સ્ટાર્ટ. તો જસ્ટ રિલેક્સ
and send message to subconscious mind how to start and surety sathe tamne kaik ne kaik intuition aavshe and you have to kick start from there. Third quality che safarta matte zidd lagan hovi jaruri che. Tamne kai pan navi vastu start karo first step pachi ema problem to aavana j che but ए प्रॉब्लम थी डरी ने बेसी नहीं जवानो कॉन्सेंट्रेट ऑन योर गोल एंड ए मिरव्या पछी नो जे आनंद छे ए अनुभव तो तमने मोटिवेशन आपो आप मलशे गोल अचीव करवा माटे जुनून जिद हमेशा राखवी सक्सेसफुल पीपल नी पर्सनालिटी मा आ क्वालिटी सौथी महत्वनी छे सक्सेस सिंपल रूल छे जे समस्या सामे आवे तेने सॉल्व करीने आगर वधो अथवा तो एनो कोई ऑल्टरनेट ऑप्शन जोड़ो फोर्थ क्वालिटी छे यूज योर टाइम इफेक्टिवली आजना सोशल मीडिया वर्ल्ड में टाइम इफेक्टिवली यूज करवो बहुज महत्वनो छे सवारे वहला 5 वागे उठीने दिवस स्टार्ट करो तो तमे बाकीना 90% लोगों ने पाछळ मूकी दो छो पर अगर तमे 5 वागे नथी उठी सकता तो पण कोई वांधो नथी तमे जारे पण उठो मेक श्योर के ए पछीनो टाइम तमे इफेक्टिवली यूज करो आना माटे जरूरी छे डेली प्लानर प्लानिंग साथे काम करशो तो टाइम ने इफेक्टिवली यूज करी शकशो फोन पर स्क्रीन टाइम लिमिट करो इम्पोर्टेंट वस्तु ज फोन पर चेक करो नोटिफिकेशन्स ऑफ राखो જેથી ધ્યાન ડાયવર્ટ ના થાય દિવસના 24 કલાકમાંથી અગર તમે 8 કલાક સુવો છો બીજા 8 કલાક તમે ભણો છો ઓર બિઝનેસ ઓફિસ વર્ક ઓર હાઉસહોલ્ડ વર્ક કરો છો તો પણ તમારી પાસે બાકીના 8 કલાક બચે છે જેને તમે ડેઇલી ઇફેક્ટિવલી યુઝ કરીને યુ કેન ચેન્જ યોર લાઈફ ફિફ્થ ક્વોલિટી ઇઝ સેલ્ફ લવ એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ The way you look at yourself, world will look at you. Always potana mate confident raho. Potani andarni qualities juo. Ane shabashi aapo. Bijani jode compare karine potani khamiyo par dhyan aapya vagar qualities par dhyan aapo. Agar tamare koini sathe compare karvu hoy to karo. E vastu khoti nathi. But એ કમ્પેરિઝન થી નેગેટિવિટી તરફ નહીં જવાનું કે મારામાં આ વસ્તુ નથી બટ એને જોઈને ઇન્સ્પાયર્ડ થઈને એ વસ્તુ એ સ્કિલ તમારે પોતાનામાં ડેવલપ કરવાની જેમ કે કોઈનું નોલેજ સારું હોય કોઈની કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય ઓર ડ્રેસિંગ સેન્સ તો દરેકમાંથી થોડું થોડું શીખીને યુ કેન ઇમ્પ્રુવ યોર સેલ્ફ ભગવાને આપણને બધાને યુનિક બનાવ્યા છે With unique qualities. So, ये बात हमेशा याद रखो. Next is learn what you love. अगर तुम्हें interest वगैरह नहीं वस्तु कर शो, तो लंबा समय सोती ये नहीं करी शक. But तुमने जो गमे छे, ये interest थी कर शो, तो तेमा maximum time आप शो. So, explore करो. कई नवी skill तुम्हें सीखी शको जो. સેમાં તમને ઇન્ટરેસ્ટ છે અને એમાં આગળ વધો આ જણાવ્યા મુજબ પર્સનલ ચેન્જીસ ડેલી લાઈફમાં કરશો તો યુ કેન ચેન્જ યોર પર્સનાલિટી એન્ડ પર્સનાલિટી ચેન્જ થવાથી લાઈફ ચેન્જ થશે એ નિશ્ચિત છે જો તમને આ માહિતી મૂલ્યવાન લાગી હોય તો પર્સનલ ડેવલપમેન્ટ અને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પર વધુ માહિતી માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નીચે કમેન્ટ કરીને જરૂર જણાવશો કે આ વિડિયો કેવો લાગ્યો આશા રાખું છું આ વિડિયોથી આપને પ્રેરણા મળી હશે આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં